આજે આપણે આપણો ખોરાક વિશે માહિતી મેળવીએ આપણે સપ્ટેમ્બર માસમાં પણ આપણે આપણા ખોરાક વિશે માહિતી મેળવી હતી તો ફરીવાર બાળકો આપણે રિવિઝન કરીએ તો બાળકો રોટલી છે રોટલી શેમાંથી બને છે ઘઉંમાંથી બને છે તો બાળકો શાકભાજી ઘણી જાતના આવે છે દેખાય છે ને બાળકો આમાં ઘણી જાતના જુદા જુદા શાકભાજી દેખાય છે શું શું દેખાય છે જો બાળકો રીંગણ ટામેટા મરચાં કોબીસ ફ્લાવર તો બાળકો આ જુદા જુદા જાતના શાકભાજી છે તો બાળકો શિયાળામાં તો ખૂબ જ સરસ મજાના શાકભાજી આવે છે તો બધા જ બાળકોએ શાકભાજી બધી જ જાતના ખાવા જોઈએ તો બાળકો તમે સરસ મજાના તંદુરસ્ત રહો એટલે બધા જ બાળકોએ જુદા જુદા શાકભાજી ખાવા જોઈએ બાળકો આગળ જોઈએ આપણે દાળ તો બાળકો દાળ છે એ બે જાતની આમાં બતાવેલી છે તુવેર દાળ અને મગની દાળ તો બાળકો આનું દાળ થાય છે તો બાળકો દાળ ઘણી જાતની આવે છે મગની દાળ હોય અડદની દાળ હોય ચણાની દાળ હોય તો બાળકો એ પણ દાળ જ કહેવાય પણ બાળકો ભાતની સાથે તુવેર દાળ અને મગની દાળ હોય છે ચલો બાળકો આગળ ભાત ભાત છે એ બાળકો ચોખામાંથી બને છે ચોખામાંથી ખીચડી પણ બને છે અને પુલાવ પણ બને છે તો બધા બાળકોએ ખાવું જોઈએ જો બાળકો ટામેટા ટામેટા છે એનું શાકભાજી પણ બને છે અને તે સલાડમાં પણ ઉપયોગી છે ટામેટા પણ બાળકો ખાવા જોઈએ જો બાળકો આ કાકડી ગાજર મૂળા એનું શું થાય બાળકો કચુબર થાય છે તો શિયાળામાં બાળકો કચુબર ખાવી જ જોઈએ જો બાળકો ગાજર છે એ શેમાં થાય છે જમીનમાં થાય છે મૂળા છે એ જમીનની અંદર થાય છે અને કાકડી છે એ બાળકો વેલા ઉપર થાય છે તો બાળકો ગાજરનો કલર લાલ રંગ છે અને મૂળાનો રંગ સફેદ રંગ છે તો બાળકો આનું કચુંબર બને છે તો આ સલાડ તરીકે ઉપયોગી છે જો બાળકો આ સલાડ છે આ ડ્રે આપેલી છે એમાં શું છે બાળકો સલાડ છે તો અંદર બધી જ જાતના સલાડ છે જો ટામેટા ગાજર મૂળ કાકડી તો બાળકો અત્યારે શિયાળામાં બધી જ જાતના સલાડ આવે છે તો બધા બાળકોએ સલાડ ખાવા જોઈએ આગળ આપણે જોઈએ બાળકો જો બાળકો અનાજ અનાજ આપેલું છે જો ઘઉં ઘઉં આપેલા છે ને તો ઘઉંમાંથી શું શું બને છે તો આમાં બધી જ વસ્તુઓ આપેલી છે જો બાળકો ભાખરી પૂરી થેપલા લાડુ બ્રેડ અને બિસ્કીટ તો બાળકો ઘઉંની વસ્તુ આપણે ખાવી જોઈએ બાળકો અંદર મેંદો આવે ને મેંદાની વસ્તુ આપણે ખવાય નહીં ઘઉંની જે વાનગી બને તે આપણે બધી જ ખાવી જોઈએ બાળકો ભાખરી અને રોટલી સવારમાં આપણે નાસ્તામાં શું લઈએ છીએ ભાખરી દૂધ લઈએ છીએ ને ઘણા બાળકો ચા પણ પીતા હશે તો બાળકો સવારમાં નાસ્તામાં ભાખરી અથવા થેપલા લેવા જોઈએ અને રાત્રે બાળકો શું લેવું જોઈએ ખીચડી શાક ભાખરી અને દૂધ તો ચલો બાળકો આગળ જોઈએ ચોખા જુઓ બાળકો ચોખામાંથી શું શું બને છે ચોખામાંથી ઘણી બધી વાનગીઓ બને છે અને બધા જ બાળકોને ખૂબ જ ભાવે છે તો બાળકો ચોખામાંથી શું શું બને છે એ આપણે જોઈએ ખીચડી બને પાપડ બને ઇડલી બને ઢોસા બને પુલાવ બને ભાત બને તો બાળકો આ ચોખામાંથી ઘણી બધી વાનગીઓ બને છે બધા બાળકોને તો ઇડલી ઢોસા તો ખૂબ જ ભાવતા હશે તો બાળકો આ બધી વાનગીઓ છે એ ચોખામાંથી બને છે તમને બધાને ચોખામાંથી બનતી વાનગીઓ ભાવે છે ને બાળકો બધી જ વાનગીઓ આપણે ખાવી જોઈએ ઘણા બાળકોને ખીચડી ન ભાવતી હોય ભાત ન ભાવતા હોય તો એવું ન કરવાનું હોય બાળકો બધી જ વસ્તુ આપણે ખાવી જોઈએ ચોખામાંથી બનતી વસ્તુ ખાવાની બાળકો ચલો બાળકો આગળ જોઈએ આપણે દૂધ જે ચિત્ર આપેલું છે એ દૂધની બોટલ આપેલી જુઓ બાળકો દૂધમાંથી શું શું બને છે એ આપણને બતાવ્યું છે તો બાળકો દૂધમાંથી તો ઘણી બધી વાનગીઓ બને છે દહીં બને છાશ બને માખણ બને ઘી બને મીઠાઈ બને આઈસ્ક્રીમ બને પનીર બને ચીઝ બને બને ને બાળકો તો બધા બાળકોને ચીઝ બહુ જ ભાવતું હશે બાળકો જો આ બધી દૂધમાંથી બને છે તો બાળકો મીઠાઈ પણ સરસ મજાની બને છે જુદી જુદી મીઠાઈઓ બને છે ને તો બાળકો મીઠાઈ અત્યારે ખવાય નહીં શિયાળાની ઋતુમાં મીઠાઈ ખાઈએ તો આપણને શું થઈ જાય છે શરદી થઈ જાય છે તો બાળકો શિયાળાની ઋતુમાં ઠંડુ ઠંડુ કાંઈ ખાવાનું નહીં છાસ દૂધ એ બધું આપણે લઈ શકાય તો બાળકો તમારે દૂધમાંથી બનતી વસ્તુ એમાં અત્યારે દહીં છાસનો ઉપયોગ કરવો જોઈએ ચલો બાળકો જુઓ બાળકો આ બધા જ આપણા ખોરાક છે તો બાળકો સવારના નાસ્તામાં આપણે શું લેવું જોઈએ ભાખરી થેપલા દૂધ અને ઘણા બાળકો તો ચા પણ પીતા હશે બાળકો ચા ઓછી પીવાય હો દૂધ બોનવિટા એવું લઈ શકાય તો બાળકો બપોરના ભોજનમાં આપણે શું ખાઈ શકીએ જો બાળકો રોટલી દાળ ભાત શાક છાશ પાપડ અને સલાડ તો બાળકો બપોરના ભોજનમાં આ બધી જ વસ્તુ આપણે ખાવી જોઈએ એવું નથી મમ્મી જે બનાવે એ પણ આપણે ખાવું જોઈએ બાળકો જુઓ બાળકો સાંજનું ભોજન સાંજના ભોજનમાં શું ખાવું જોઈએ ભાખરી શાક દૂધ ખીચડી તો બાળકો આ બધું આપણે ખોરાકમાં ઉપયોગ લેવો જોઈએ ઘણા બાળકોને શાક ખીચડી ભાવતા જ નથી તો બાળકો એવું નહીં કરવાનું બધી જ વસ્તુ આપણે ખાવી જોઈએ તો ચલો બાળકો આજે આપણે આપણા ખોરાક વિશે ચલો બાળકો આજે આપણે આ ખોરાક વિશે માહિતી મેળવી છે તો તમારે બાળકો ફરીવાર મૌખિક બધું શીખવાનું છે અને બધી જ વસ્તુઓ ખોરાકમાં લેવાની છે ચલો બાળકો આવજો